પાટણ નગરપાલિકામાં સત્તા આરૂઢ કોંગ્રેસની બોડીને જાણે જિલ્લા લેવલના કોંગ્રેસના અગ્રણીઓ ચલાવતા હોય તેમ જિલ્લાના છેવાડાના તાલુકાનો પ્રશ્ન પાલિકા પ્રમુખની ગેરહાજરીમાં તેમની જ ચેમ્બરમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખે આ બાબતને લઈ એક બેઠક યોજતા આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે. નોંધનીય છે કે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પાટણ નગરપાલિકાને પોતાની પેઢી સંગડી બેઠા હોય તેમ સત્તાનો દુરુપયોગ કરી આ મુદ્દો ચર્ચ્યો હતો. વાત જાણે એમ છે કે કોંગ્રેસ શાસિત રાધનપુર તાલુકા પંચાયતમાં છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો વચ્ચે રકઝક ચાલી રહ્યો છે, જેના કારણે કેટલાક સભ્યોએ ભાજપ સાથે હાથ મિલાવી સત્તાધારી પક્ષના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે. આ વિવાદસ્પદ મુદ્દાને લઈ પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કાનજીભાઈ દેસાઈએ પાટણ નગરપાલિકા ખાતે પાલિકા પ્રમુખની ગેરહાજરીમાં તેમની જ ચેમ્બરમાં કેટલાક સભ્યો સાથે વાર્તાલાપ કર્યો હતો. આ સમયે ઉપસ્થિત કોંગ્રેસના ચૂંટાયેલા બે સભ્યોએ ભાજપનો કેસ ગળામાં પહેરી લેતા ભારે હોબાળો મચ્યો હતો અને ઉપસ્થિતિમાં અનેક તર્ક વિતર્કો સર્જાયા હતા. રાધનપુર તાલુકા પંચાયત એ અમારી કોંગ્રેસ પાર્ટીની તાલુકા પંચાયત છે. રાધનપુર તાલુકાના તમામ પ્રજાજનોએ તાલુકા પંચાયત કોંગ્રેસનું શાસન લાવેલું, પણ આ ભાજપના ભ્રષ્ટાચારી શાસનમાં અમારા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને બીજા એક ડેલિગેટને પૈસાની લાલચ આપી અને પક્ષપલટો કરાવ્યો. એના અનુસંધાનમાં આજરોજ તાલુકા પંચાયતના પ્રમુખની સામે અમે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરેલી અને આપના માધ્યમ મારફતે જોઈ શકો છો તમામ તાલુકા પંચાયત કોંગ્રેસના ડેલિગેટો અકબંધ છે અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને વત્તા ટીડીઓશ્રીને મિલી અધિકારીઓ જે તાલુકા પંચાયતમાં વ્યાપક ભ્રષ્ટાચાર કરે છે એનું મેમોરેન્ડમ આપવા માટે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે મને મળેલા અને અમે સોમવારે કલેક્ટર સાહેબ પાટણ અને ડીડીઓશ્રી પાટણને અમે લિખિતમાં આપવાના છીએ એ માટે ભેગા થયા. પાલિકા પ્રમુખની ઓફિસે શહેરીજનોને પોતાના પ્રશ્નોની રજૂઆતો માટે અને સમસ્યાઓ માટેની છે, જેના બદલે જિલ્લા પ્રમુખે નગરપાલિકાની ગરિમાને લાંછન લગાવી કોંગ્રેસ પક્ષના અખાડામાં તબદીલ કરતા કોર્પોરેટરોમાં પણ ભારે નારાજગી જોવા મળી હતી. આ સમયે પાલિકા પ્રમુખની ગેરહાજરી સૂચક દેખાઈ આવી હતી. ત્યારે નગરપાલિકામાંથી જિલ્લા કોંગ્રેસનો વહીવટ કરવાનો છે કે શહેરના વિકાસનો, તેવો ગણગણાટ કેટલાક કોર્પોરેટરોએ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસ રાધનપુરને અકબંધ છે, આપ જોઈ શકો છો. નગરપાલિકામાં શું ચર્ચા કરવામાં આવી અત્યારે? હાલ નગરપાલિકામાં તો ચર્ચા એટલા માટે કે હું અહીંયા બેઠો હતો, પાર્ટીના કામ માટે આવ્યો હતો, નગરપાલિકાના કામ માટે પ્રમુખ તરીકે આવ્યો હતો, એટલે રાધનપુરથી આવ્યા હતા, એટલે મેં એમને અહીંયા બોલાયા કે આપણે અહીંયા બેસીને ચર્ચા કરી લઈએ. બીજી કોઈ નગરપાલિકાની કોઈ ચર્ચા મેં નથી. ચેતન રામીનો રિપોર્ટ, પાટણ.